નમસ્કાર મિત્રો, એક બાજુ રૂપાવટી નગરીમાં રાજપાલસિંહના પરિવારને લાવી દેવામાં આવ્યો છે અને હવે આજે બે દિવસ થઈ ગયા છે અને આ રાજપાલસિંહની નગરીમાં રાહ જોવાઈ રહી છે. તો આ બાજુ રાજપાલસિંહે જે ગુરુજીને વચન આપ્યું છે તેઓ રાજપાલસિંહને રજા આપતા નથી અને નગરીમાં જવા દેતા નથી. હેલો યુટ્યુબ ફેમિલી, તમે આપણી યુટ્યુબ ચેનલ વહાણવટી ડિજિટલમાં સારો એવો સપોર્ટ આપ્યો છે તે બદલ દિલથી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મિત્રો, આપણી નવી યુટ્યુબ ચેનલ રાજા મેલડીમાં પણ ગાંગીના સારા એવા ભાગ ચાલી રહ્યા છે એ બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર. પણ મિત્રો, ઘણા બધા મિત્રો કહેતા હતા કે ગાંગીના ભાગ ખૂબ જ લેટ આવે છે. તો મિત્રો, હવે આપણે રાજા મેલડી ચેનલમાં એક પૂર્વજ ગોગા મહારાજનો એક જોરદાર ઇતિહાસ લઈને આવ્યા છીએ. તો મિત્રો, અત્યારે તમને આ વિડીયોમાં એનું ટ્રેલર અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ અને પછી ભૂતિયાનો ભાગ જોઈશું. મિત્રો, તમારી માટે એક પૂર્વજ ગોગા મહારાજનો એક અદ્ભુત ઇતિહાસ લઈને આવ્યો છું કે જેમાં એક જ પરિવારના પાંચ ભાઈઓ રહેતા હોય છે, જેમાં સૌથી નાના ભાઈને આ ચાર ભાઈઓ ખૂબ જ હેરાન કરતા હોય છે અને તેથી તેના ચાર મોટા ભાઈથી કંટાળી અને આ નાનો ભાઈ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવા માટે ઘર છોડીને ચાલ્યો જાય છે અને ત્યાં પણ તેને પેલા ચાર ભાઈઓ આરામથી રહેવા નથી દેતા અને છેવટે કંટાળી અને આ નાનો ભાઈ પોતાના જીવનને ટૂંકાવી નાખે છે. પણ એ નાના ભાઈ ઉપર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા દ્રષ્ટિ હોય છે અને તેથી ભગવાન શ્રી કૃષ્ણ તેના મૃત્યુ થયા બાદ તેને પૂર્વજ ગોગા મહારાજ બનાવી દે છે અને દેવ બન્યા પછી આ ગોગા મહારાજ જે પેલા ચાર ભાઈઓની જે હાલત કરે છે તે ખરેખર જોવા જેવી છે. તો મિત્રો, સરસ મજાની ઘટના છે અને તમે જો આ ઇતિહાસના દરેક ભાગ જોવા માગતા હોય તો આજે જ રાજા મેલડી વ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમને ગાંગીની સાથે સાથે પૂર્વજ ગોગા મહારાજના ભાગ પણ તમને રોજે રોજ જોવા મળશે. અને મિત્રો, જો તમને આ ટ્રેલર ગમે અને તમારે જો પૂર્વજ ગોગા મહારાજના ઇતિહાસ જોવા ગમતા હોય તો તેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તે લિંક ઉપર ક્લિક કરી અને તે ચેનલ ઉપર જઈ અને તે વિડીયો પણ નિહાળવા નમ્ર વિનંતી છે. અને મિત્રો, આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને તમારા માટે નવા નવા વિડીયો અમે લાવતા રહીશું. અને મિત્રો, જો તમે અમને કોઈ નવો ઇતિહાસ આપવા માગતા હોય તો આ અમારી ઇન્સ્ટા આઈડી છે, જ્યાં તમે આવી અને અમારી સાથે વાતચીત કરી અને વિડીયો આપી શકો છો. જય માતાજી. તો બીજી બાજુ આ નગરીમાંથી કાઢી મૂકેલા વીરસિંહ એક એવા ગામમાં ચાલ્યા ગયા છે કે તે આખું ગામ મંત્રતંત્ર અને સાધનાથી ભરેલું છે અને તે ગામના બધા માણસો આ વીરસિંહને જ રૂપાવટી નગરીના મહારાજ માની બેઠા છે અને આ રૂપાવટી નગરીનું સિંહાસન વીરસિંહને પાછું આપવાની સોગંદ પણ તેઓ ખાઈ ચૂક્યા છે. અને પછી તો વીરસિંહની સાથે આ ગામના બે ચાર માણસો આવે છે અને કહે છે કે ચાલો વીરસિંહ, અમે સાથે રહી અને તમારો હક અમે તમને અપાવીએ. અને ત્યારે વીરસિંહ કહે છે કે રૂપાવટી નગરીની સેના એટલી બધી વિશાળ છે અને એમની સામે તમારા ગામના આ ચાર માણસો શું કરી શકવાના છે. અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ દેવજીને ગુસ્સો આવી જાય છે અને તેથી દેવજી ત્યાં જ પોતાને આવડતી એ મંત્ર વિદ્યાથી એક દાવાનળ સળગાવે છે અને એ આગમાં જઈ અને ઊભા રહી જાય છે કે જુઓ વીરસિંહ, મને કાંઈ થાય છે. અને એટલું જ નહીં, અને પછી પાછા ત્યાંથી બહાર નીકળે છે અને તેમના જે માણસો હતા તેમને કહે છે કે મારા ઉપર શસ્ત્રોના પ્રહાર કરો. અને ત્યારે એ માણસો આ દેવજી ઉપર શસ્ત્રોના ઘા કરે છે, પણ દેવજીનો વાળ પણ વાંકો થતો નથી. અને ત્યારે આટલું જોઈ અને વીરસિંહ તો આશ્ચર્યમાં પડ્યા કે ભાઈ દેવજી, આ તો અદ્ભુત શક્તિ છે. ત્યારે દેવજી કહે છે કે મહારાજ, આ તો ખાલી તમને થોડોક અનુભવ કરાવો હતો, બાકી અમારા ગામનો ખાલી એક માણસ પણ મહાન શક્તિશાળી સેનાનો નાશ એકલો કરી શકે છે અને એકલો જ મહાભારે સેના ઉપર ભારે પડી શકે છે. અને હું ધારું ને તો હે વીરસિંહ, અત્યારે જ હું તમને મારા વશમાં કરી અને મારા ગુલામ બનાવી શકું એમ છું. પણ હે મહારાજ, આ બધી વિદ્યાનો ઉપયોગ અમે ફોગટમાં કરતા નથી અને અમે ક્યારેય કોઈ ધર્મ વિરુદ્ધ કામ કરતા નથી અને સાચા માર્ગે ચાલવું એ જ અમારો સિદ્ધાંત છે. ત્યારે વીરસિંહ કહે છે
કે હે દેવજીભાઈ, તમારા જેવો મહાન વિદ્યાવાળો માણસ મેં ક્યાંય જોયો નથી, પણ શું તમે મને આવી બધી મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલી વિદ્યા શીખવાડી શકો ખરા? ત્યારે દેવજી કહે છે કે હા મહારાજ, તમે તો એક ક્ષત્રિય રાજા છો તો તમને આ બધી વિદ્યા શીખવાનો અધિકાર છે, પણ એના માટે તમારે અમારા ગુરુજીને મળવું પડે અને એમની કસોટીઓમાં તમારે પાર ઉતરવું પડે, અને તો જ તમને આ બધી વિદ્યા મગજમાં બેસે, બાકી તમને ના આવડે. અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ વીરસિંહ મનમાં વિચાર કરે છે કે મારે તો કોઈની પાસે જવું નથી, અને કદાચ હું પકડાઈ ગયો ને તો અહીંયા જ મારા રામ રમી જશે. એના કરતાં લાય, અત્યારે આ ગામનો સાથ મળ્યો છે તો રૂપાવટી નગરીને જીતી લઉં, બાકી પાછળથી બધું જોયું જશે. અને આમ વિચારી અને વીરસિંહ કહે છે કે હે દેવજીભાઈ, મને ગમે તેમ કરી અને મારી નગરી મને પાછી અપાવી દો, મારું રજવાડું અને મારી રાજગાદી મને પાછી અપાવી દો, એનાથી વધારે હું તમારી પાસે કાંઈ માગતો નથી. અને ત્યારે દેવજી કહે છે કે હે ધર્માત્મા મહાન રાજા, તમે જરાય ચિંતા ના કરો, અને આજે જ આક્રમણ કરી અને તમારો હક અમે તમને અપાવી દઈશું, અને જ્યાં સુધી તમે રૂપાવટી નગરીના સિંહાસને નહીં બેસો ને ત્યાં સુધી મારા મનમાં જે દુઃખ પહોંચ્યું છે ને એને પણ શાંતિ નહીં મળે. અને આમ આટલું કહી અને આ વીરસિંહની સાથે આ ગામના ચાર સૌથી શ્રેષ્ઠ શક્તિશાળી યોદ્ધાઓ નીકળ્યા છે રૂપાવટી નગરીને પડાવી લેવા માટે. તો બીજી બાજુ વહેલી સવારે આ રાજપાલસિંહ ગુરુજીની પાસે જઈને કહે છે કે હે ગુરુજી, હવે હું સમજી ગયો છું કે તમે મને અહીંયાથી તમારી પાસેથી જવા દેવાના નથી, તો શું હું એકવાર મારા પરિવારને મળતો આવું અને એમને જાણ કરતો આવું કે હમણાં મારે અગત્યના કામ અર્થે ત્યાં રોકાવું પડશે, તેથી હું હમણાં પાછો આવી શકું એમ નથી, અને જો હું આટલો સંદેશ મારા પરિવારને પહોંચાડી દઉં ને તો મારો પરિવાર મારી રાહ ના જુએ, તો હે ગુરુજી મને આટલું કામ કરવા દો. અને ત્યારે રાજપાલસિંહની આટલી વાત સાંભળી અને ગુરુજી તેમને બે દિવસની જવા માટેની રજા આપે છે, અને પછી તો રાજપાલસિંહ પણ ત્યાંથી ઘોડો લઈ અને નીકળી જાય છે. અને આ બાજુ આ વીરસિંહ પણ એમની સાથે પેલા ગામના ચાર માણસોને લઈ અને નીકળ્યા છે રૂપાવટી નગરી તરફ. અને રસ્તામાં ચાલતા ચાલતા આ વીરસિંહ કહે છે કે હે દેવજીભાઈ, આ મારી નગરી મારી પાસેથી પડાવી લેનાર એ નગરીનો એક મહાન સેનાપતિ છે, અને એનું નામ છે રાજપાલસિંહ, અને તેમણે મને નગરીનો ગદ્દાર સાબિત કરી અને નગરીમાંથી રોજ માટે કાઢી મૂક્યો છે, અને મને એવી પણ સજા કરાવી છે કે ફરીવાર જો હું ભૂલથી પણ એ રૂપાવટી નગરીની આજુબાજુમાં ક્યાંય પણ દેખાઉં ને તો મને પકડી અને સીધો મૃત્યુદંડ આપશે, તેથી હું તમારા ગામમાં તમારી મદદ લેવા માટે આવ્યો છું. અને ત્યારે દેવજી કહે છે કે હે વીરસિંહ, ભલે એ રાજપાલસિંહ ગમે એટલો શક્તિશાળી હોય, પણ આપણે તેને વશમાં કરી અને તેની પાસે જ આ નગરીના બધા કામ કરાવીશું. અને એટલું જ નહીં, પરંતુ એ રાજપાલસિંહ તમને પોતે રાજ્યાભિષેક કરાવી અને રાજગાદીએ બેસાડશે. અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ વીરસિંહને મોજના તોરા છૂટી ગયા. અને આમ કરતા કરતા આ રાજપાલસિંહ ઘોડે સવાર થઈ અને રૂપાવટી નગરીનું જંગલ પાર કરી રહ્યા છે. અને એવા જ ટાણે તેમના કાને કોઈકના બોલવાનો અવાજ સંભળાણો, તેથી રાજપાલસિંહ ત્યાં જ પોતાના ઘોડાને થોભાવી દે છે અને પોતે ધીમેથી પોતાના કાનની સુરતા કરી અને સાંભળે છે. તો તેમને એવો અવાજ સંભળાઈ રહ્યો છે કે આપણે ગમે તેમ કરીને પણ આ રૂપાવટી નગરીનું સિંહાસન એ દુષ્ટો પાસેથી છીનવી લેવાનું છે, અને આ વીરસિંહને એ રાજગાદીએ બેસાડી અને આપણે પાછા આપણા ગામમાં જવાનું છે. અને આમ આટલી વાત સાંભળતાની સાથે તો આ રાજપાલસિંહને ગુસ્સો આવી જાય છે અને તેમની આંખો લાલ થઈ જાય છે. અને આ ગુસ્સેથી ભરાયેલા રાજપાલસિંહ કહે છે કે મારી રૂપાવટી નગરી તમારે જોઈએ છે, પણ પાપીઓ, હું તમારું આ કામ ક્યારે સફળ નહીં થવા દઉં. અને આટલું કહી અને આ રાજપાલસિંહ પોતે આ માણસોની સામે પહોંચે છે. ત્યારે જઈને જુએ છે તો રાજપાલસિંહ પણ ચોંકી ગયા અને કહે છે કે હે વીરસિંહ, તું? અને ત્યારે વીરસિંહ પણ આ જંગલમાં આમ અચાનક રાજપાલસિંહને જોઈ અને ગભરાઈ ગયા. ત્યારે ફરી રાજપાલસિંહ કહે છે કે હે પાપી ગદ્દાર, તને આટલી બધી સજા કરી તો પણ હજી તું રૂપાવટી નગરીના સિંહાસન ઉપર ખરાબ નજર નાખે છે, પણ આજે તો તારો ખેલ ખતમ.
અને આમ કહી અને રાજપાલસિંહ ઘોડા ઉપરથી નીચે ઉતરે છે અને પોતાની તલવાર બહાર કાઢે છે અને જેવા એ તલવારથી વીરસિંહનું માથું કાપવા ગયા ને ત્યાં તો દેવજીએ પોતાના હાથેથી એ તલવારને પકડી રાખી અને કહે છે કે કોણ છો તમે અને આમ અચાનક મારા મિત્ર ઉપર પ્રહાર કેમ કરો છો? અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે આવા નીચ માણસને તમે મિત્ર કહો છો તો તમને શરમ નથી આવતી? અને આ તો માણસના નામ ઉપર કલંક છે અને આને તો હું આમે જીવતો નથી છોડવાનો. ત્યારે વીરસિંહ કહે છે કે હે દેવજીભાઈ, મેં તમને કહ્યું હતું ને કે મારી ખિલાફ વિદ્રોહ કરનાર સૌથી માથાભારે સેનાપતિ રાજપાલસિંહ છે, તો આ બીજું કોઈ નહીં પરંતુ એ જ રાજપાલસિંહ છે કે જેમણે મને નગરીમાંથી હાંકી કાઢ્યો છે. અને ત્યારે દેવજી કહે છે કે આ એ જ રાજપાલસિંહ છે, તો કાંઈ વાંધો નહીં. આમ કહી અને આ દેવજીએ પોતાનો બીજો હાથ રાજપાલસિંહના માથા ઉપર ફેરવ્યો અને કહે છે કે હે ભાઈ, મારા મિત્ર બનશો. અને એટલી વારમાં તો આ દેવજીએ પોતાના મંત્રથી આ રાજપાલસિંહને પોતાના વશમાં કરી નાખ્યા અને રાજપાલસિંહે પોતાની તલવાર પાછી મ્યાનમાં રાખી દીધી અને કહે છે કે હે દેવજીભાઈ, હે વીરસિંહ, તમે જરાય ચિંતા કરતા નહીં, કેમ કે તમારી સાથે આ રાજપાલસિંહ છે અને તમારા માટે હું મારો જીવ આપતા પણ પાછો નહીં પડું. ખાલી મને એટલું કહો કે મારે કામ શું કરવાનું છે. અને આમ આટલું સાંભળતાની સાથે તો આ વીરસિંહને તો હજી સુધી વિશ્વાસ નથી આવતો કે ખરેખર રાજપાલસિંહ હવે વીરસિંહના પક્ષમાં આવી ગયા છે. અને હવે તો વીરસિંહ સમજી ગયા કે હવે મને આ નગરીનો રાજા બનતા કોઈ રોકી નહીં શકે. અને પછી વીરસિંહ કહે છે કે હે ભાઈ રાજપાલસિંહ, મારે રૂપાવટી નગરીનું સિંહાસન જોઈએ છે, જે મારી પાસેથી તેજમાલસિંહે પડાવી લીધું છે. અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે બસ ખાલી આટલી જ વાત છે? તો સાંભળો વીરસિંહ, આ તમારો મિત્ર રાજપાલસિંહ સોગંદ ખાઈને કહે છે કે જ્યાં સુધી તમને જો રૂપાવટી નગરીના મહારાજ બનાવી અને રાજ્યાભિષેક કરાવી અને જો રૂપાવટી નગરીના સિંહાસને ના બેસાડું ને ત્યાં સુધી હું ભોજન નહીં જમું. અને ત્યારે આટલું સાંભળી અને વીરસિંહ અને તેમના ચાર સાથી મિત્રો બધા આનંદમાં આવી ગયા અને કહે છે કે હવે આપણે વધારે કાંઈ કરવાની જરૂર નથી અને આગળનું બધું કામકાજ તો આ રાજપાલસિંહ પોતે સંભાળી લેશે. અને પછી તો બધા સાથે મળી અને આ રૂપાવટી નગરીના મુખ્ય દ્વાર ઉપર પહોંચે છે અને મુખ્ય દ્વાર ઉપર ચોકીદારી કરતા રામજી અને શ્યામજી આ બધાને એકી સાથે જોઈ અને પહેલાં તો વિચારમાં પડી જાય છે અને પછી પૂછે છે કે હે રાજપાલસિંહ, તમે આ વીરસિંહને સાથે લઈને કેમ આવ્યા છો? અને આમને તો નગરીની આજુબાજુમાં પણ જો કોઈ જુએ તો તેમને મૃત્યુદંડ આપવાની સજા કરેલી છે, તો તમે આમને આ નગરીમાં શું કામ લઈને આવ્યા છો? અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે રામજી અને શ્યામજી, તમે મને ઓળખો છો ને કે હું કોણ છું? કે હા ભાઈ, અમે તમને કેમ ના ઓળખીએ, તમે તો અમારા મોટા ભાઈ સમાન છો. અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે બસ તો આ દ્વાર ખોલો અને અમને નગરીમાં જવા દો. અને ત્યારે મિત્રો આ રાજપાલસિંહનું આ રૂપાવટી નગરીમાં રાજા કરતાં પણ વધારે ચાલે છે, તેથી રામજી બધાને અંદર જવા માટે રજા આપે છે અને દ્વાર ખોલે છે. ત્યારે મિત્રો આ મહારાજ તેજમાલસિંહ એવા ટાણે દરબાર ભરી અને બેઠા છે અને દરબારીઓ પણ અહીંયા અફીણ કહુંબા કરી રહ્યા છે અને એવા જ ટાણે સભામાં રાજપાલસિંહ પધારે છે, તેથી એમને જોઈ અને પ્રજા આનંદભેર તેમની જય જય કાર બોલાવે છે અને એમની સાથે પાછળથી આ વીરસિંહ આવે છે અને તેમના ચાર મિત્રો પણ આવે છે. ત્યારે આમ વીરસિંહને જોઈ અને તેજમાલસિંહ ગુસ્સામાં આવી જાય છે અને કહે છે કે હે રાજપાલસિંહ, તમે આ વીરસિંહને અહીંયા શું કામ લઈને આવ્યા છો? અને ત્યારે રાજપાલસિંહ પોતાની કેડે જે તલવાર લટકાવેલી હતી તેને બહાર કાઢે છે અને તેજમાલસિંહના ડોકમાં મૂકી અને કહે છે કે આ સિંહાસન ખાલી કરો અને આ સિંહાસન ઉપર મારા પરમ મિત્ર વીરસિંહને રાજગાદી સોંપી દો. અને ત્યારે રાજપાલસિંહની આટલી વાત સાંભળતાની સાથે તો પ્રજા પણ વિચારમાં પડી ગઈ, સૌ દરબારીઓના પણ ડોળા ફાટી ગયા કે આ રાજપાલસિંહ આમ અચાનક આવું કેમ બોલી રહ્યા છે અને તેઓ મજાક તો નથી કરી રહ્યા ને. અને ત્યારે મોહનસિંહથી રહેવાયું નહીં અને તેઓ તલવાર બહાર કાઢી અને રાજપાલસિંહની સામે આવીને કહે છે કે હે રાજપાલસિંહ, તમારું આટલું દુસ્સાહસ
કે તમે મહારાજ તેજમાલસિંહની ગરદન ઉપર તલવાર રાખો છો, પણ ત્યાં તો મિત્રો રાજપાલસિંહનો ગુસ્સો એટલો વધી જાય છે કે તલવારના એક જ ઝાટકાથી મોહનસિંહનું મસ્તક ધરથી જુદું કરી નાખે છે. અને મિત્રો ત્યાર પછી ત્યાં જે ઘટના બને છે તો મિત્રો કાળજા ધ્રુજાવી નાખે તેવો ઇતિહાસ છે. પણ મિત્રો આપણે આગળનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું. અને મિત્રો તમને આવા ઇતિહાસ રોજે રોજ સાંભળવા ગમતા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.